પતિથી થઈ ગઈ। મારા નામે હજુ ઘર નથી, પણ મારા દેશની લાખો દીકરીઓના નામે ઘર કરી દીધા। સાથીઓ, પાણીની પહેલા કેવી સ્થિતિ હતી આ ગુજરાતના ગામડાના લોકો બરાબર જાણે છે। આપણા આદિવાસી પટ્ટામાં તો કે સાહેબ, નેવાના પાણી મોભે થોડા ચડે, અમે તો ટેકરાળા વસ્તીમાં રહેતા હોઈએ અને અમારે ત્યાં પાણી ક્યાંથી ઉપર આવે। આ પાણીના સંકટને પણ આપણે પડકાર ઝીલી લીધો અને ભલે નેવાના પાણી મોભે ચડાવવા પડે ચડાવ્યા અને પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે જેમત કરી અને આજે નળથી જળ આવે એની વ્યવસ્થાઓ કરી। નહીં તો એક હેન્ડપંપ લગાવે, 3 મહિનામાં બગડી જાય અને 3 વર્ષ સુધી રિપેર ન થાય, એ દિવસો આપણે ભૂતકાળમાં જોતા હતા ભાઈઓ। અને પાણી શુદ્ધ ન હોય તો અનેક બીમારીઓ લઈને આવતું હોય છે અને બાળકોના વિકાસને પણ રૂંધતું હોય છે। આજે ઘર ઘર ગુજરાતમાં પાઇપથી પાણી પહોંચાડવા માટેનો એ ભગીરથ પ્રયાસ આપણે સફળતાપૂર્વક કર્યો છે। અને હું જે ગુજરાતમાં કામ કરતા કરતા શીખ્યો, આપની વચ્ચે રહીને મને જે શીખવા મળ્યું, આપણી જોડે ખભે ખભો મિલાવીને જે કામો મેં કર્યા ને, એ આજે મને દિલ્હીમાં ખૂબ આવે કામ। ભાઈઓ, તમે તો મારા ગુરુજન છો, તમે મને જે શીખવાડ્યો એ હું ત્યાં જયારે લાગુ કરું છું ત્યારે લોકોને લાગે છે કે ભાઈ આ ખરેખર સાચા પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લઈ આવ્યા છો। એનું કારણ, તમારી વચ્ચે રહીને મેં સુખ દુઃખ જોયા છે અને એના રસ્તા શોધ્યા છે। 4 વર્ષ પહેલા જલ જીવન મિશન આપણે શરૂ કર્યું, આજે 10 કરોડ, જરા વિચાર કરો, આ માતાઓ બહેનો 3-3 કિલોમીટર પાણી લેવા માટે બલખા મારવા પડતા હોય, આજે 10 કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરમાં પહોંચે છે, રસોડા સુધી પાણી પહોંચે છે। ભાઈઓ, આશીર્વાદ માતાઓ બહેનો આપે એનું કારણ આ છે। આપણા છોટા ઉદેપુરમાં, અમારા કવાંટમાં, અને મને તો યાદ છે કવાંટ હું ઘણી વાર આવતો, કારણ કવાંટ એક જમાનામાં ખૂબ પાછળ રહેતું હતું, સ્કિલ ડેવલપમેન્ટના કામો ચાલે। હમણાં મને થોડા લોકો મળવા આવ્યા, મેં કહ્યું જરા મને કહો તો ભાઈ અમારું કમાન્ડનું સ્કિલ ડેવલપમેન્ટનું કામ ચાલે છે કે નથી ચાલતું, તેમને આશ્ચર્ય થયું। આ અમારી પ્રવૃત્તિ, આ અમારી લાગણી અને લગન, ક્વાટની અંદર રીજનલ વોટર સપ્લાયનું કામ પૂરું કર્યું અને એના કારણે 50,000 ઘરો સુધી પાઇપથી પાણી પહોંચવાનું કામ થયું। સાથીઓ, શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર નવા નવા પ્રયોગો કરવા, એ પરંપરા ગુજરાતે ખૂબ મોટા પાયા પર હાથ લીધી છે। આજે પણ જે પ્રોજેક્ટ શરૂ થયા એ જ દિશામાં ઉઠાવેલા મોટા કદમ છે અને એના માટે હું ભૂપેન્દ્રભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા, એના બીજા ચરણમાં ગુજરાતમાં સ્કૂલની પઢાઈ કરનારા લોકો માટે ખૂબ સકારાત્મક અસર પડે। અને હમણાં મને વર્લ્ડ બેંકના ચેરમેન મળ્યા, એ થોડા દિવસ પહેલા ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોઈને આવ્યા હતા, તે મને આગ્રહ કરતા હતા વર્લ્ડ બેંકના ચેરમેન કે મોદી સાહેબ, ગુજરાતમાં તમે કર્યું છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં તમારે કરવું જોઈએ અને વર્લ્ડ બેંક આટલા સરસ કામમાં જોડાવા માંગે છે। જ્ઞાન શક્તિ, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના, આવી યોજનાઓ પ્રતિભાશાળી જરૂરતમંદ છાત્ર છાત્રાઓ, દીકરા દીકરીઓ એનો ખૂબ મોટો લાભ કરવાનો છે। આમાં મેરિટને પ્રોત્સાહન મળશે, આદિવાસી ક્ષેત્રના અમારા યુવકો ખૂબ ઉત્તમ કરી શકે એ અવસર આજે એમની સામે આવી રહ્યો છે। મારા પરિવારજનો, ગયા 2 દશકથી ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ, સ્કિલ ડેવલપમેન્ટ, એના પર ખૂબ જોર આપણે આપ્યું છે। 2 દશક પહેલા ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને ક્લાસરૂમની ટીચર્સની સંખ્યા શૂન્યની શું હાલત હતી એ તમને બધાને ખબર છે। કેટલાય દીકરા દીકરીઓ નિશાળનું પણ ભણતર પૂરું નહોતી કરી શકતી, શાળા છોડવી પડતી હતી,
ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં સ્થિતિ એટલી ખરાબ હતી કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ને ત્યાં સુધી કોઈ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી ભાઈ. હવે વિજ્ઞાન પ્રવાહની શાળા ના હોય તો મેડિકલ ને એન્જિનિયરિંગના રિઝર્વેશનો કર્યા કરો, રાજકારણ તો કર્યા કરો, પણ છોકરાઓના ભવિષ્ય ના બને એ સુધારવાનું કામ આપણે કર્યું. શાળાઓ પણ ઓછી અને એમાં પાછા સુવિધાઓ પણ ના હોય, સાયન્સનું તો નામો નિશાન નહીં. અને આ બધી પરિસ્થિતિને જોઈને આપણે એને બદલવા માટેના કામને આગળ વધાર્યું. ગયા બે દશકમાં શિક્ષકોની નિયુક્તિ માટે 2 લાખ શિક્ષકોનું ભરતીનું અભિયાન ચલાવ્યું, 1.25 લાખથી વધારે નવા ક્લાસરૂમ બનાવ્યા. શિક્ષણના ક્ષેત્રમાં આ જે કામ થયા છે એને આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે લાભ થયો છે. હમણાં હું સીમાવર્તી એરિયામાં ગયો હતો જ્યાં આપણા સૈન્યના લોકો છે. મારા માટે અચરજનો આનંદ હતો કે લગભગ બધી જગ્યાએ મને કોઈ ને કોઈ મારા આદિવાસી વિસ્તારનો જવાનીઓ રક્ષા કરતો ત્યાં સીમા પર ઉભેલો જોવા મળે અને આવીને કહે કે સાહેબ તમે મારા ગામ આવેલા છો, એટલો આનંદ થાય મને. ગયા 2 દશકમાં આદિવાસી ક્ષેત્રમાં સાયન્સ કો, કોમર્સ કો, ડઝન બંધ શાળાઓ અને કોલેજો આજે એની એક મોટું નેટવર્ક અહીંયા ઊભું થઈ ગયું. નવા નવા આર્ટ્સ કોલેજ ખુલી ગયા. એકલા આદિવાસી પટનામાં ભાજપ સરકારે 25,000 નવા ક્લાસરૂમ, 5 મેડિકલ કોલેજ બનાવી છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને બિરસા મુંડા યુનિવર્સિટી એણે ઉચ્ચ શિક્ષણ માટેના દાયરાને ઓર વધારે ઊંચે લઈ જવાનું કામ કર્યું છે. આજે કૌશલ વિકાસથી જોડાયેલ અનેક સંસ્થાન આ ક્ષેત્રમાં ઊભા કરવામાં આવ્યા છે. મારા પરિવારજનો, અનેક દશકો પછી દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ લાગુ થઈ 30 વર્ષ સુધી જે કામ અટકેલું હતું એ કામ આપણે પૂરું કર્યું અને સ્થાનિક ભાષામાં ભણતર માટેની ચિંતા આપણે કરી એને મહત્વ આપ્યું છે. કારણ કે બાળકને જો સ્થાનિક ભાષામાં ભણવા મળે ને તો એની મહેનત ઘણી ઓછી થઈ જાય અને ચીજો બહુ આરામથી પકડી શકે. દેશભરમાં 14,000 કરતા વધારે પીએમ શ્રી સ્કૂલ, એક અત્યંત આધુનિક નવા પ્રકારની સ્કૂલો બનાવવાનું અભિયાન આપણે ચાલુ કર્યું છે. ગયા 9 વર્ષમાં આદિવાસી ક્ષેત્રોમાં એકલવ્ય આવાસીય વિદ્યાલય, એની પણ એક મોટી ગૂંથણી આપણે કરીને એમના જીવનને બદલવા માટે, સર્વાંગીણ વિકાસ માટે આ કેન્દ્રો ઉભા કર્યા છે. SC ST છાત્રો માટેની સ્કોલરશીપ, એમાં પણ આપણે ખૂબ મોટી પ્રગતિ કરી છે. અમારો પ્રયાસ એ છે કે આદિવાસી ક્ષેત્રોમાં યુવાનોમાં સ્ટાર્ટઅપની દુનિયામાં મારા આદિવાસી ક્ષેત્રના જે નાના નાના ગામો છે ને એ પણ હવે અગ્રિમ પંક્તિમાં આવે એના માટેને મારી મથામણ છે. નાની ઉંમરમાં પણ એને ટેકનોલોજીના તરફ રૂચિ વધે, વિજ્ઞાનમાં રૂચિ વધે અને એના માટે શાળાઓની અંદર દૂર સુદૂરના જંગલોમાં પણ શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ બનાવવાનું કામ ચલાવ્યું છે, જેથી કરીને અમારા આદિવાસી બાળકોને વિજ્ઞાન માટે, ટેકનોલોજી માટે રૂચિ વધે તો ભવિષ્યમાં એ પણ દેશના સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરે એવું સામર્થ્ય પેદા કરે. મારા પરિવારજનો, યુગ બદલાઈ ગયો છે. જેટલું મહત્વ સર્ટિફિકેટનું રહ્યું છે ને હવે એટલું જ મહત્વ હુનરનું રહ્યું છે. તમારી આંગળીમાં કયો હુનર છે, તમારા હાથમાં કયો હુનર છે, સ્કિલ ડેવલપમેન્ટ જમીની સ્તર પર કેવું થયું છે એનું મહત્વ વધ્યું છે. અને એટલા માટે કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે એક અમે નવો ટ્રેડ એની ટ્રેનિંગ શરૂ કરવી, જે આવશ્યકતા હોય પ્રમાણે ટ્રેનિંગ કરવી એનું કામ ચાલુ કર્યું છે. કૌશલ વિકાસ યોજનામાં એવા લાખો યુવાનો આજે એનો લાભ લઈ રહ્યા છે. એકવાર કામ શીખી લે ને પછી એ યુવા જો પોતાનો રોજગાર કરવા માટે તો મુદ્રા યોજના વગર ગેરંટીએ બેંકમાંથી એને લોન મળે, અને લોન મળે તો એની ગેરંટી કોની? આ તમારા મોદીની ગેરંટી. એ પોતાનું કામ શરૂ કરે ને પોતે કમાય એટલું નહીં, 4 બીજા લોકોને પણ કામે રાખે. વનબંધુ કલ્યાણ યોજના, એના તહત
સ્કિલ ટ્રેનિંગની પણ કામ આપણે ત્યાં ચાલી રહ્યું છે. ગુજરાતના 50થી વધારે આદિવાસી તાલુકાઓમાં આજે આઈટીઆઈનું પણ સ્કિલ ડેવલપમેન્ટના મોટા કેન્દ્રો ધમધમી રહ્યા છે. આજે આદિવાસી ક્ષેત્રમાં વંદન કેન્દ્ર ચાલી રહ્યા છે, એમાં 11 લાખથી વધારે આદિવાસી ભાઈઓ બહેનો એમાં શિક્ષણ લઈ રહ્યા છે, કમાઈ કરી રહ્યા છે અને વંદન કેન્દ્રો પર વેપાર રોજગારને આગળ વધારે છે. આદિવાસી સાથીઓ માટે જે શિલ્પના નવા બજાર મળે, એમની પાસે જે હુનર છે એ કલાના ઉત્પાદનને, એમના ચિત્રોને, એમની કલાકારીને, એના માટે વિશેષ દુકાનો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. સાથીઓ, અમે કેવી રીતે જમીન સ્તર પર કૌશલ વિકાસ પર બળ આપ્યું છે એનું એક તાજું ઉદાહરણ હમણાં તમે જોયું હશે કે વિશ્વકર્મા જયંતિના દિવસે 17 તારીખે વિશ્વકર્મા, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરી ગઈ. અને આ વિશ્વકર્મા યોજનાના દ્વારા જે શરૂ થઈ છે, એના દ્વારા આપણા આજુબાજુ તમે કોઈ પણ ગામમાં જુઓ તો ગામનો વસવાટ અમુક લોકો વગર થાય જ નહીં. એટલે આપણે તેના માટે શબ્દ છે ગુજરાતમાં વસવાયા, જે લોકો વસવાટની અંદર સૌથી મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. તમે જુઓ, કુંભાર, દરજી, વાળ કાપવાવાળા ભાઈઓ, ધોબી, લુહાર,